જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે આમ તો ગુજરાતી વ્યાકરણના મોસ્ટ ઓફલી વ્યાકરણના ટોપિકો આપણે એનો અભ્યાસ સંપૂર્ણ કરી ચૂક્યા છીએ છતાં પણ આજે એક ટોપિક જે અત્યંત મહત્ત્વનું મને એવું લાગ્યું એટલે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું જેનું નામ છે વિશેષણ હવે વિશેષણ એટલે શું એ આપણે બધા જ જાણીએ છીએ કે જ્યારે પણ જે વસ્તુ કે વ્યક્તિના ગુણોમાં પછી એ ખરાબ ગુણ હોય કે સારા ગુણો હોય જો એના ગુણોમાં જ્યારે વધારો કરે તો એને આપણે એ વિશેષણ તરીકે ઓળખીએ છીએ એટલે વિશેષણ એ સારું પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે એટલે વિશેષણ એટલે શું એને સાદી ભાષામાં આપણે અભ્યાસ કરવો હોય તો એમ કહી શકીએ કે જે પણ તમને ઉદાહરણ આપ્યું હોય એમાં જ્યારે કોઈક વસ્તુના વિશેષ ગુણોની જ્યારે ચર્ચા કરવામાં આવેલી હોય ત્યારે એને આપણે વિશેષણ કહીએ છીએ ઉદાહરણ તરીકે આ ગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હતી કેવી બીડી તો કે ઘણી બીડી એટલે કે જ્યારે આપણે કેવો કેવી અને કેવું આ પ્રશ્નથી જ્યારે આપણે વાક્યને પ્રશ્ન પૂછીએ તો પણ આપણે એની અંદરથી વિશેષણને સારી રીતે જાણી શકીએ છીએ એટલે બીજો પ્રશ્ન એ પણ થાય કે વિશેષણ કોને લાગે તો કે વિશેષણ હંમેશા વિશેષ્યને લાગે એટલે કે જેને વિશેષણ લાગ્યું હોય એને આપણે વિશેષ્ય કહીએ છીએ ઉદાહરણ તરીકે ઘણી બીડી કોને લાગ્યું તો તો કે બીડીને બીડીને આપણે શું કહીશું વિશેષ્ય અને ઘણી એ સંખ્યાવાચક અંદાજ વાચક આપણે વિશેષણ કહી શકીએ તો વિશેષણની આ હતી વ્યાખ્યા હોશિયાર જોવાની અંદર આપેલા છે હોશિયાર છોકરો કેવો છોકરો હોશિયાર છોકરો એ વિશેષણ હોશિયાર રહે અને છોકરાને વિશેષણ લાગ્યું એટલે એને વિશેષ્ય કહી શકીએ હવે વિશેષણની અંદર આપણે આગળ જોઈએ તો પહેલો પ્રકાર હે એ વિકાર વિકારી કહીએ આપણે વિકારી એટલે શું તો કે એવું વિશેષણ કે જે લિંગ હોય સ્ત્રીલિંગ હોય પુલ્લિંગ હોય કે નપુષકલિંગ હોય આ જે સ્ત્રીલિંગ નપુષકલિંગ કે પુલ્લિંગ આ ત્રણે ત્રણ લિંગ અનુસાર એ બદલાય એને આપણે એટલે કે જો પુલ્લિંગ હોય તો વિશેષણ બદલી જાય સ્ત્રીલિંગ હોય તો વિશેષણ બદલી જાય અને નપુષકલિંગ હોય તો પણ વિશેષણ બદલાઈ જાય એટલે કે જ્યારે સર્વનામની સાથે સાથે વિશેષણ જે બદલાઈ જાય એને વિકારી વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે જો આની અંદર આપણે ઉદાહરણ જોઈએ સારો છોકરો છે કેવો છોકરો કેવો શબ્દ આવ્યો ઓ લાગ્યો એટલે આપણે એને પુલ્લિંગ કહીએ કેવી પછી સારી છોકરી છે કેવી તો કે સારી ઈ લાગે જ્યારે તો સારી લાગ્યું એટલે એ સ્ત્રીલિંગ થયું અને આ સારું છોકરું છે કેવું તો કે સારું તો આ ત્રણે ત્રણ વિશેષણો જો બદલાઈ ગયા સારું સારી ને સારું કેમ બદલાઈ ગયા તો કે છોકરો હતો પુલિંગ હતું સ્ત્રીલિંગ આવ્યું તો વિશેષણ બદલાઈ ગયું ન પુસ્તકલિંગ આવ્યું તો પણ એ વિશેષણ બદલાઈ ગયું આમ જ્યારે કર્તાની સાથે વિશેષણ બદલાય તો એને આપણે વિકારી વિશેષણ કહીએ છીએ એવી જ રીતે અવિકારી વિશેષણ તો જ્યારે લિંગ બદલાય પણ વિશેષણ ન બદલાય એને આપણે અવિકારી વિશેષણ કહીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ આ સુંદર છોકરો છે આ સુંદર છોકરી છે આ સુંદર છોકરું છે જો આની અંદર કરતા શું થયું તો કે વિશેષ્ય બદલાયા પણ વિશેષણ બદલાયું નથી જ્યારે ન બદલાય તો એને આપણે અવિકારી વિશેષણ તરીકે ઓળખીએ છીએ હવે એના વિવિધ પ્રકારો વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલું રંગ દર્શક અથવા ગુણવાચક વિશેષણ કહીએ તો કે જે વિશેષણની અંદર જ્યારે રંગનો લાલ પીળો આ જે આ કાળો સફેદ આ જ્યારે પણ વિશેષ્યની આગળ જ્યારે કોઈ પણ રંગનો નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે એને રંગવાચક વિશેષણ કહેવામાં આવે છે અને ગુણવાચક વિશેષણ એટલે શું તો જ્યારે પણ કોઈના ખરાબ કે સારા ગુણોનું જ્યારે દર્શાવવામાં આવેલો હોય તો આપણે એને ગુણવાચક વિશેષણ કહીએ છીએ તો રંગવાચક ગુણવાચક એ વિશેષણ ઉદાહરણ તરીકે આની અંદર આપેલું છે ગળ્યો ગોળ એમ કહેવો હોય તો ગોળ કેવો હોય ગળ્યો હોય તો એ સ્વાદવાચક અથવા એનો ગુણ છે મોટું તળાવ તો મોટું હે એ એનો આકાર કહી શકીએ પછી નીલું આકાશ કેવા કલરનું તો કે નીલા રંગનું આકાશ કાળો સમુદ્ર કેવો સમુદ્ર કાળો તો એનો કાળો રંગ દર્શાવે એટલે રંગવાચક વિશેષણ કહી શકીએ હવે એના પછી બીજો પ્રકાર જોવો હોય તો કહી શકીએ કે સ્વાદ દર્શક વિશેષણ જેને આપણે જીભ દ્વારા ચાખીને સ્વાદ મેળવી શકીએ એને આપણે સ્વાદવાચક ગુણવાચક અથવા સ્વાદવાચક વિશેષણ તરીકે ઓળખીએ છીએ તો ખાટી સાસ તીખું શાક ખારો ખાટો કડવો તીખો આ બધા જે સ્વાદ હે ખારો ખાટો મીઠો કડવો તુરો આ તમામ સ્વાદ જ્યારે નિર્દેશ કરવામાં આવ્યો હોય તો એને સ્વાદ દર્શક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે એના પછી આકાર દર્શક વિશેષણ જેની અંદર આકાર દર્શાવવામાં આવ્યો હોય તો એને આપણે આકાર દર્શક વિશેષણ કહીએ છીએ ગોળ રાઉન્ડ રાઉન્ડ તો હે પણ કેવું હે ગોળ એનો આકાર હે ચોરસ રૂમ રૂમ તો હે પણ કેવો હે ચોરસ છે લંબ ચોરસ ડસ્ટર તો ડસ્ટર હે પણ કેવું હે લંબચોરસ આ એનો આકાર દર્શાવે ત્રિકોણ એના ખૂણા ત્રણ ખૂણા વાળો તો એનો આકાર દર્શાવે છે ષટકોણ એનો આકાર દર્શાવે છે એટલે જેની અંદર જ્યારે પણ આકાર દર્શાવવામાં આવ્યો હોય તો એને આપણે આકાર દર્શક વિશેષણ કહીએ છીએ એના પછી પરિણામ દર્શક વિશેષણ તો જેને આપણે માપી ન શકીએ એને પરિણામ દર્શક વિગુણવાચક વિશેષણ કહીએ છીએ પુષ્કળ પૈસા હવે એને માપી ન શકીએ કેટલા હે અંદાજ કહી શકીએ આપણે ખૂબ ગરમી કેટલી ગરમી ખૂબ ગરમી અગમ્ય આંખો ગમે એવી બધાને ગમે એવી તો આ પુષ્કળ હે આશરે હે બારે હે પચાસેક આ લગભગ શબ્દો જેવા વપરાયેલા હોય ને આપણે એને પરિણામ દર્શક અથવા આશરે વાંચી વિશેષણ પણ એને ઓળખવામાં આવે છે એના પછી સાદર્શ્ય એટલે જે સનાતન હોય ખરેખર રિયાલિટી હોય પ્રકાર એને આપણે પ્રકાર દર્શક વિશેષણ પણ કહીએ છીએ જેવો રાજા તેવી પ્રજા જેવું એના ઉદાહરણો હતા હવે એના પછી આપણે જોઈએ તો કે સંખ્યાવાચક આને અને આપણે કર્તવ્ય દર્શક એટલે જેની અંદર કંઈક ક્રિયા દર્શાવવામાં આવ્યું હોય તો એને આપણે કર્તવ કર્તવ્ય દર્શક તરીકે આપણે એને વિશેષણ ઓળખીએ છીએ કર્તત્વ એટલે ક્રિયા દર્શાવી જેની અંદર બોલનાર હોય ચાલનાર હોય સાંભળનાર હોય આવનાર હોય આ જ્યારે નાર પ્રત્યે લાગે એને કરતત્વ એ વિશેષણ તરીકે ઓળખીએ છીએ પછી સંખ્યાવાચક વિશેષણ તો કે સંખ્યાવાચક વિશેષણની અંદર ત્રણ પ્રકાર આપણે ચોક્કસ પાડી શકીએ કે સંખ્યાવાચક વિશેષણની અંદર પહેલો પ્રકાર સંખ્યાવાચક પહેલો જ કહીએ સાદી સંખ્યાવાચક કહીએ એટલે કે બે ત્રણ ચાર પાંચ હોઈ શકે એમ ક્રમમાં નહીં પણ દસ હોય બાર હોય વીસ હોય પચી હોય પચા હોય આ જેટલી સંખ્યા જ્યારે દર્શાવવામાં આવી હોય આડી અળવી તો એને આપણે સંખ્યાવાચક વિશેષણ કહીએ છીએ એના પછી બીજો પ્રકાર તો ક્રમવાચક ક્રમ એટલે શું તો કે પહેલું બીજું ત્રીજું હોય એ પણ ક્રમ થયો ત્રીજું બીજું ને પહેલું હોય એ પણ ક્રમ થયો ભલે ઉતરતા કે ચડતા ક્રમમાં પણ ક્રમ તો સાચો હોય ને એટલે ક્રમ જળવાયો હોય એને આપણે ક્રમવાચક વિશેષણ કહીએ છીએ પાંચમો વિદ્યાર્થી વીસમું બાળક અઢાર ઓગણીસ વીસનું બાળક ઊભા થાવ એમ જ્યારે કહેવામાં આવે તો એને ક્રમવાચક વિશેષણ કહીએ છીએ એના પછી સર્વનામિક વિશેષણ હવે નામની જગ્યાએ જે વપરાતા શબ્દો હોય તે પેલો પેલું આપણું મારું તેઓનું તો એને આપણે સર્વનામ એમાં પુરુષવાચક હોય તો એ તમામ વિશેષણ એટલે નામની જગ્યાએ વપરાતા જે પણ શબ્દો હોય તે નિશાળ પેલું બાળક આ માણસ તે વિદ્યાર્થી આપણી સ્કૂલ તો આ બધાય નામની જગ્યાએ વપરાતા હોય એને આપણે સર્વનામિક વિશેષણ તરીકે ઓળખીએ છીએ એના પછી ક્રિયાવાચક ક્રિયા એટલે કે કંઈક ક્રિયા દર્શાવવામાં આવી હોય બેસતું અથવા બેસવું બાળક દોડતો ઘોડો ચાલતી કીડી આની અંદર કંઈક ક્રિયા દર્શાવવામાં આવી જો તો જ્યારે પણ ક્રિયા દર્શાવવામાં આવી હોય તો એને આપણે ક્રિયાવાચક વિશેષણ તરીકે ઓળખીએ છીએ એના પછી કોઈ સ્થળ એટલે સંઘના સાંધિત વિશેષણ સંઘના એટલે શું આપણે એને કંઈક કોઈ પણ વસ્તુને નામ ઓળખવા માટે જ્યારે એનું નામ આપીએ તો કે એને ઓળખવા માટે આપણે જે નામ આપ્યું હોય જે પોપ્યુલિટી કહીએ આપણે એટલે કે એને એ નામથી આપણે સંબોધન કરવા માટે જે વસ્તુનું નામ આપ્યું હોય એને આપણે સંજ્ઞા કહીએ તો કાશ્મીરી શાલ કોલ્હાપુરી ગોળ મરાઠી ભાષા આ બધાને આપણે શ્યોર સારી રીતે ઓળખી શકીએ છીએ એટલે આ હતા એના વિશેષણના પ્રકારો વિદ્યાર્થી મિત્રો આ એક ટોપિક આપણો સરસ મજાનો હતો તો એના વિશે આપણે અભ્યાસ કર્યો અને પછીના લેક્ચરમાં આપણે અભ્યાસક્રમ તો સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો છે પણ વ્યાકરણના નવા ટોપિક કોઈક બાકી હશે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું ત્યાં સુધી અસ્તુ